ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રાજ્યભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતના સાથે વેબિનાર યોજ્યો હતો અને સાંસદો ધારાસભ્યોને 100-100 બેડના કોલ સેન્ટર શરૂ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો જો પોતાના પ્રદેશ અધ્યક્ષના હુકમનું પાલન કરશે તો ટૂંક સમયમાં કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઈ જશે. સરકારે કરેલી વ્યવસ્થા સિવાય આ નવી વ્યવસ્થા ઊભી થઈ શકે છે. અલબત્ત જો શેઠની શિખામણ જાપા સુધી ન રહે તો હાલ ગુજરાતમાં ભાજપના 111 ધારાસભ્યો, 26 લોકસભાના અને 8 રાજ્યસભાના સાંસદો છે અને આ તમામ મળીને કુલ 145 ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાટીલે પોતાના વિસ્તારમાં કોરોના દર્દી માટે 100-100 પથારીની સરકારી સિવાયની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે. સી આર પાટીલે ગુજરાત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલી પાંખના સભ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં તેમણે આદેશો આપ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ તરફથી પણ એક વેબિનાર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી અમે ગુજરાતના સૌ સાંસદો, સૌ ધારાસભ્યો, સૌ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો, મહામંત્રીઓ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગમાં અમે એક સૂત્ર આપ્યું હતું કે મારું પેજ કોરોના મુક્ત, અને એની ઉપર કામ કરવા માટે દરેક પેજ કમિટીના કાર્યકર્તાઓએ કેવી રીતે કામ કરવું, એમના પેજ ઉપરનો કોઈ પણ વ્યક્તિ જો કોરોનાગ્રસ્ત થાય તો એને દરેક પ્રકારની મદદ કરવી, એનાથી મદદ ન થાય તો એને જિલ્લા પ્રમુખને જિલ્લા કાર્યાલયમાં સંપર્ક કરીને ત્યાંથી મદદ મેળવી અને એને મદદ કરવી, જિલ્લા પ્રમુખ કે જિલ્લા કાર્યાલયથી પણ જો કદાચ મદદ ન મળી શકે તો પ્રદેશ કાર્યાલયે સંપર્ક કરે, પરંતુ એ કોરોનાગ્રસ્ત વ્યક્તિને દરેક પ્રકારની મદદ કરવાનો સફળ પ્રયત્ન કરો. સાથે સાથે પેજ કમિટી અને પેજ કમિટીના સદસ્યએ પોતાના વિસ્તારમાં જે મતદાતા છે એમની 45થી વધુ ઉંમરના લોકોનો વેક્સિનનો પણ કાર્યક્રમ કરો અને એમને સમજાવીને એમને વેક્સિન સેન્ટર સુધી લઈ જઈને એમને વેક્સિન અપાવી, એ રીતે વેક્સિન અને કોરોનાગ્રસ્ત લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરવાનું કહ્યું છે. દરેક સેન્ટર ઉપર કે દરેક જિલ્લામાં જે સરકારી હોસ્પિટલો હોય એમાં પેશન્ટોને અને પેશન્ટોના સગાવાળાને પણ જ્યાં જરૂર છે બધાને, પછી ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, 108ના ડ્રાઈવર્સ કે સ્ટાફ, આવા તમામને ભોજનની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરે એવી પણ અમે સૂચના આખા રાજ્યની અંદર આપી છે અને દરેક પ્રકારની મદદ એમને મળી રહે એના માટેનો પ્રયત્ન એણે કરવો જોઈએ એ પણ એમને સૂચના આપી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા યોજેલા વેબિનારમાં તેઓ દ્વારા ધારાસભ્ય હર્ષ સંઘવી અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોની કામગીરીની વખાણી પણ હતી. સાથે ભાજપના કાર્યકરો અને સામાજિક સ્તરે લોકોને જોડવા, વ્યવસ્થા ઊભી કરવા સહિતના આદેશ પણ આપ્યા છે. અઝર કુરેશી, ડીટેન્ડ ફેન્યુ.